તુષાર ચૌધરી નથી આ વખતે, આ વખતે સિદ્ધાર્થ ચૌધરી છે. એમને ઝી ચોઈસ કલાક સાથે વાતચીત કરી છે, એ શું કહી રહ્યા છે પણ સાંભળી લઈએ. ભાજપ અને કોંગ્રેસ દ્વારા એક પછી એક યાદી જાહેર કરવામાં આવી છે અને કોંગ્રેસ દ્વારા પણ આજે બીજી યાદી જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે જે બારડોલી લોકસભા ઉપર સિદ્ધાર્થ ચૌધરી નું નામ જાહેર કરવાની સાથે અહીંના જે જુવાનો જે યંગ છે, યંગ જનરેશનમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણી સાથે જે લોકસભાના ઉમેદવાર છે સિદ્ધાર્થ ચૌધરી સાથે આપણે સીધી વાત કરીશું. સિદ્ધાર્થભાઈ, તમે યંગ છો અને કાયમ કાર્યકર્તાઓ વચ્ચે રહીને આજે તમને ટિકિટ મળી છે, કેટલી ખુશી અને કોને તમે આભાર માનો છો? બારડોલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી આ લોકસભાની ચૂંટણીમાં મારી પસંદગી કરવામાં આવી છે, તે માટે હું કોંગ્રેસ પક્ષના તમામ પ્રદેશના નેતાઓ, તમામ નેશનલ લીડરોનો હું દિલથી આભાર માનું છું. એમણે જે મારા જેવા કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ મૂકીને આટલી મોટી ચૂંટણીની જે જવાબદારી મને આપી છે, એમાં અમે બારડોલી લોકસભાના તમામ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ સાથે મળી અને આ ચૂંટણી જીતવાના તમામ પ્રયત્નો કરીશું અને અમને આશા છે કે આ ચૂંટણી અમે જીતીશું. કહેવાય છે કે કોંગ્રેસે અહીંયા પાયો નાખ્યો છે. તમારા પપ્પા અમરસિંહભાઈ જે ઝેડ છે તેમણે શિક્ષણમાં પણ સારું કામ કર્યું છે, ઝીણા કાકાએ સારું કામ કર્યું છે, તેનો કેટલો ફાયદો થશે તમને? મારા પિતાજીએ જે 50 વર્ષોની જાહેર જીવનની કારકિર્દીમાં કામો કર્યા છે એનો મને 100 એ 100% આ ચૂંટણીમાં બેનિફિટ થશે જ. અને હું માનું છું કે દરેક પુત્રને એના પિતાના કાર્યોનું શ્રેષ્ઠ ફળ મળતું જ હોય છે, એવી રીતે મને પણ મળશે અને આ ચૂંટણીમાં અમે સારામાં સારો દેખાવ કરી અને જીતીશું એવી મને આશા છે. આપ દ્વારા પણ અહીંયા સારા મતો લેવામાં આવે છે, આપનો કેટલો ફાયદો થશે? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષનું ગઠબંધન થયું છે એટલે આમ આદમી પાર્ટીના પણ તમામે તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો આ ચૂંટણીમાં અમારા સાથે ખભાથી ખભા મિલાવીને કામ કરશે.